હેલો દોસ્તો આજના વિડીયોમાં આપણે પૈસા તલાટી માટે સો મોસ્ટ એમ્પી પ્રશ્નો જોવાના છીએ આ સો મોસ્ટ એમ્પી પ્રશ્નો જીસીઆરટીના પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો હશે આ પરીક્ષામાં પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો જ વધારે જોવા મળે છે એટલે આપણે પાઠ્યપુસ્તકમાંથી જે આઈએમપી પ્રશ્નો હશે તે જોઈશું તો ચાલો શરૂ કરીએ આજના પ્રશ્નો અને આ જે દોસ્તો હજી સુધી અમારી ચેનલ સાથે જોડાણા નથી તે જોડાઈ જજો કેમ કે આવા જ બી પ્રશ્નો અને પેશિયલ ટલાટીની ટેસ્ટ તમને રોજ મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજના મોસ્ટ ટાઈમ બી ટલાટીના પ્રશ્નો પ્રશ્ન એક ગોંડલ પાસે સિંધુ ખીણ સંસ્કૃતિનું કયું સ્થળ આવેલું છે તો આના આન્સર આવશે રોજડી સ્થળ પ્રશ્ન બે હડપિયન સંસ્કૃતિની લિપિની અંદર કેટલા ચિહ્નો છે તો આના આન્સર આવશે વીસ ચિહ્નો પ્રશ્ન ત્રણ ઉત્કલન એટલે કે ખોદકામ કરતાં મળી આવેલી વસ્તુઓ એટલે શું અને આન્સર આવશે અવશેષો પ્રશ્ન ચાર હડપ્પા સંસ્કૃતિના સમયમાં મળી આવેલા મકાનોના દરવાજા મુખ્ય રસ્તાને બદલે કઈ જગ્યાએ ખુલતા હતા આન્સર આવશે નાની શેરીઓમાં સિંધુ ખીણની સૌથી મહત્વની યોજના કઈ હતી અને તે અન્ય કયા નામે ઓળખાતી હતી અને આન્સર આવશે ભૂરગુ ગટર યોજના અને તે મોરી નામે ઓળખાતી હતી પ્રશ્ન છ ઓણમ તહેવારમાં નૌકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે તેને કયા નામથી ઓળખવામાં આવે છે અને આન્સર આવશે વલમ કાલી પ્રશ્ન સાત ઓણમ તહેવારમાં કરવામાં આવતા ભોજનને કયા નામથી ઓળખવામાં આવે છે અને આન્સર આવશે સાદિયા પ્રશ્ન આઠ મહીસાસુ વધ કરતી દુર્ગા દેવીની મૂર્તિ કયા સ્થાપત્યમાં જોવા મળે છે અને આન્સર આવશે મહાબલીપુરમમાં પ્રશ્ન નવ કયા રાજ્યમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે આના આન્સર આવશે પશ્ચિમ બંગાળમાં પ્રશ્ન દસ નાતાલ તહેવારની ઉજવણી ક્યારે અને કયા સમુદાય દ્વારા કરવામાં આવે છે આના આન્સર આવશે ઈસુ ખ્રિસ્તીના જન્મદિવસ પચીસ ડિસેમ્બરના રોજ ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા પ્રશ્ન અગિયાર ઇન્દુલાલ યાજ્ઞિત કયા ઉલામણા નામે ઓળખાતા અને આન્સર આવશે જનતાના ચાચાના નામે પ્રશ્ન બાર ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું અને આન્સર આવશે રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન ક્યાં અને હતો સાબરમતી આશ્રમ મે ઉદઘાટન સમારંભો રોજ પ્રશ્ન ચૌદ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા અને આન્સર આવશે મહેંદી નવાજ જંગ પ્રશ્ન પંદર ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા અને આન્સર આવશે ડોક્ટર જીવરાજ મહેતા પ્રશ્ન સોળ મહાવીર સ્વામીએ આપેલા પાંચ વર્તો જણાવો સત્ય અહિંસા અસહ્ય

પ્રશ્ન છવ્વીસ સમરસ ગ્રામ પંચાયતની યોજના ગુજરાત રાજ્યમાં ક્યારે અમલમાં મૂકવામાં આવી આન આન્સર આવશે બે હજાર એકમાં પ્રશ્ન સાથે ત્રિથ ગ્રામ યોજના ગુજરાતમાં ક્યારેથી અમલમાં આવી અને આન્સર આવશે એકવીસ જુલાઈ બે હજાર ચૌદથી પ્રશ્ન અઠ્ઠાવીસ પાવન ગામ તરીકે પસંદ થયેલ ગામને કેટલા રૂપિયાનું અનુદાન સરકાર તરફથી આપવામાં આવે છે અને આન્સર આવશે એક લાખ રૂપિયાનું પ્રશ્ન ઓગણત્રીસ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી કોણ કરે છે આન્સર આવશે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો પ્રશ્ન ત્રીસ તાલુકા પંચાયતની બેઠકો કોના આધારે નક્કી થાય છે અને આન્સર આવશે વસ્તીના ધોરણના આધારે પ્રશ્ન એકત્રીસ લોકસભાનું વિસર્જન કોણ કરે છે અને આન્સર આવશે રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહથી પ્રશ્ન બત્રીસ ગુજરાતની લોકસભાની સીટ જણાવો પ્રશ્ન પ્રશ્ન રાજ્ય રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યની સંખ્યા જણાવો આન્સર આવશે બસો પ્રશ્ન છત્રીસ કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને શું કહેવાય છે આન્સર આવશે બંધારણ પ્રશ્ન સાડા કોને તેના વિશેષ યોગદાન માટે બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે આના આન્સર આવશે ડૉક્ટર સાહેબ આંબેડકરને પ્રશ્ન સંઘીય સરકારમાં કેટલા પ્રકારની સરકાર હોય છે આના આન્સર આવશે બે એટલે કે સંઘ સરકાર અને રાજ્ય સરકાર એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રશ્ન ઓગણચાળીસ બંધારણના અમુકમાં કઈ તારીખનો ઉલ્લેખ થયેલો છે આના આન્સર આવશે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ચાલીસમાં બંધારણના મહિલા સભ્યના નામો જણાવો આના આન્સર આવશે સરોજની નાયડુ અને વિજયાલક્ષ્મી પ્રશ્ન એકતાલીસ વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવાય છે અને આન્સર આવશે ચાર ફેબ્રુઆરીએ પ્રશ્ન બેતાલીસ વિશ્વ મહિલા દિવસ ક્યારે ઉજવાય છે અને આન્સર આવશે આઠ માર્ચ પ્રશ્ન તેતાલીસ વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવાય છે અને આન્સર આવશે સાત એપ્રિલ પ્રશ્ન ચુમ્માલીસ વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે આના આન્સર આવશે પાંચ જૂન પ્રશ્ન પિસ્તાળીસ વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવાય છે આના આન્સર આવશે એકવીસ જૂન પ્રશ્ન છેતાલીસ કઈ સંસ્થાઓ દ્વારા માનવ હકોના ઘોષણાપત્રમાં નાગરિક અધિકારોની જોગવાઈ કરવામાં આવી છે સંયુક્ત રાષ્ટ્ર પ્રશ્ન સુડતાલીસ યુ એન એ કયા વર્ષમાં બાળકોના કલ્યાણ અને તેમનો વિકાસ સાધવા માટે બાળ અધિકારોની ઘોષણા કરી અને આન્સર આવશે ઓગણીસો બાણુમાં પ્રશ્ન અડતાલીસ યુનિસેફ ના રિપોર્ટ મુજબ વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો કયા દેશમાં છે અને આન્સર આવશે ભારત દેશમાં પ્રશ્ન ઓગણપચાસ કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બાળ મજૂર કહેવાય અને આન્સર આવશે ચૌદ વર્ષ પ્રશ્ન પચાસ કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામ રાખી શકાય નહીં આન્સર આવશે ચૌદ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રશ્ન એકાવન સૂર્ય પૃથ્વી કરતા કદમાં કેટલો મોટો છે આના આન્સર આવશે લગભગ તેર લાખ ગણો પ્રશ્ન બાવન સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે આના આન્સર આવશે બુધ ગ્રહ પ્રશ્ન ત્રેપન સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે આના આન્સર આવશે શુક્ર ગ્રહ પ્રશ્ન ચોપન પૃથ્વીનો જોડિયો છે આઠ હજાર ચારસો એક્યાસી મીટર પ્રશ્ન સત્તાવન ધવલગીરી પર્વતની ઊંચાઈ જણાવો આન્સર આવશે આઠ હજાર એકસો અઠ્ઠાણું મીટર પ્રશ્ન અઠાવન અન્નપૂર્ણા પર્વતની ઊંચાઈ જણાવો આન્સર આવશે આઠ હજાર સિત્તેર મીટર પ્રશ્ન ઓગણસાઠ દૂનના ઉદાહરણ જણાવો આના આન્સર આવશે દહેરાદૂન પાટલીદૂન કોથરીદૂન પ્રશ્ન સાઠ પૂર્વ હિમાલયની હારમાળાને અરુણાચલ પ્રદેશમાં શું કહે છે આના આન્સર આવશે પતકાય પ્રશ્ન એકસઠ ભેડાઘાટ ક્યાં અને કઈ નદી પર આવેલો છે આન્સર આવશે જબલપુર જે નર્મદા નદી પર આવેલો છે પ્રશ્ન બાસઠ સૌથી મોટી દ્વીપકલ્પ્ય નદી કઈ છે આના આન્સર આવશે ગોદાવરી નદી પ્રશ્ન તેસઠ મહાનદી કયા રાજ્યમાંથી નીકળે છે અને આન્સર આવશે છત્તીસગઢ રાજ્યમાંથી પ્રશ્ન ચોસઠ કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો અને આન્સર આવશે મહાબળેશ્વર પ્રશ્ન પાસઠ તુંગભદ્રા કોયના કાટપ્રભા મુસી તથા ભીમા નદી શાખા રૂપે કઈ નદીને મળે છે અને આન્સર આવશે કૃષ્ણા નદીને પ્રશ્ન સાસઠ ભારતની રાષ્ટ્રીય ચેનલ કઈ છે આના આન્સર આવશે દૂરદર્શન પ્રશ્ન સડસઠ ભારતમાં કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સૌથી ટૂંકો છે આના આન્સર આવશે કોલકાતાથી બોનગાવ જે ધોરીમાર્ગ નંબર પાંત્રીસ છે પ્રશ્ન અડસઠ રાષ્ટ્રીય ધોરીમાર્ગ દર્શાવતા માઇલ્સ્ટોનમાં ઉપરનો ભાગ કયા રંગે રંગવામાં આવે છે આના આન્સર આવશે પીળા રંગથી પ્રશ્ન ઓગણ સાઈડ રાજ્ય ધોરી માર્ગ દર્શાવતા માઇલ સ્ટોનમાં ઉપરનો ભાગ કયા રંગે રંગવામાં આવે છે આના આન્સર આવશે લીલા રંગનો પ્રશ્ન સિત્તેર ગ્રામ્ય માર્ગ દર્શાવતા માઇલ સ્ટોનમાં ઉપરનો ભાગ કયા રંગે રંગવામાં આવે છે આના આન્સર આવશે કાળા રંગથી પ્રશ્ન એકોતેર વિશ્વના લોખંડ અને મેગેનિઝનો કુલ કેટલા ટકા જથ્થો ભારતમાં છે આના આન્સર આવશે વીસ ટકા પ્રશ્ન અને મેગ્નેટાઇટ એક કઈ ધાતુની કાચી ધાતુ છે આના આન્સર આવશે લોખંડની પ્રશ્ન તોતેર મેગનીઝ કેવા પ્રકારના ખડકોમાંથી માંથી મળે આવે છે આના આન્સર આવશે આગ્નેય અને પ્રસ્તર પ્રશ્ન ચુમોતેર વિશ્વમાં મેગનીઝનો મોટો જથ્થો ક્યાં છે આના આન્સર આવશે જીમ્બાબેમાં પ્રશ્ન પંચોતેર વિશ્વમાં બોક્સાઇટના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે કયો દેશ છે આન્સર આવશે જેમિકા દેશ પ્રશ્ન છોતેર બોકારો પોલાદ કેન્દ્ર કયા રાજ્યમાં આવેલું છે અને આન્સર આવશે ઝારખંડ રાજ્યમાં પ્રશ્ન સિત્યોતેર સેલમ પોલાદ કેન્દ્ર કયા રાજ્યમાં આવેલું છે અને આન્સર આવશે તમિલનાડુ રાજ્યમાં પ્રશ્ન ઇઠ્યોતેર વિશાખાપટ્ટનમ પોલાદ કેન્દ્ર ક્યાં આવેલું છે અને આન્સર આવશે આંધ્રપ્રદેશમાં પ્રશ્ન ઓગણસી વિજયનગર પોલાદ કેન્દ્ર કયા રાજ્યમાં સ્થિત છે અને આન્સર આવશે કર્ણાટક રાજ્યમાં પ્રશ્ન એસી ભારતમાં સૌપ્રથમ તાંબા ગાર્ડન ઉદ્યોગ એકમ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો હતો આનાન્સર આવશે ગાઢશીલા જે ઝારખંડમાં આવેલું છે પ્રશ્ન એક્યાસી કાળો હીરો કોને કહેવામાં આવે છે આના આન્સર આવશે કોલસાને પ્રશ્ન બ્યાસી સૌથી ઊંચી કક્ષાનો કોલસો કયો છે આના આન્સર આવશે એન્થ્રેસાઇટ કોલસો પ્રશ્ન ત્યાંશી રેલવે અને કારખાનામાં કયા પ્રકારનો કોલસો વધુ વપરાય છે આના આન્સર આવશે બીટ યુમિનસ કોલસો પ્રશ્ન ચોર્યાસી એન્થ્રેસાઇટ કોલસામાં કાર્બન તત્વોનું પ્રમાણ કેટલા ટકા હોય છે આન્સર આવશે નેવ ટકાથી પંચાણું ટકા પ્રશ્ન પંચ્યાસી કયો કોલસો કઠણ વિશુદ્ધ ચટકળવાળો તથા રંગે એકદમ કાળો હોય છે આન્સર આવશે એન્થ્રેસાઇડ કોલસો પ્રશ્ન છ્યાસી ભારતના કયા રાજ્યમાં દેશની અડધા જેટલી શેરડી પાકે છે આના આન્સર આવશે ઉત્તર પ્રદેશમાં પ્રશ્ન સત્યાસી ગુજરાતના કયા પ્રદેશને સોનારી પાકનો મુલક કહે છે આના આન્સર આવશે ચરોતર પ્રદેશને પ્રશ્ન અઠ્યાસી ભારતના કયા રાજ્યમાં રબરનું મોટું ઉત્પાદન થાય છે આના આન્સર આવશે કેરળ રાજ્યમાં પ્રશ્ન નેવ્યાશી કૃષિ સંશોધનની માહિતી ખેડૂત સુધી પહોંચાડવા ગ્રામીણ કક્ષાએ કોની નિમણૂક કરવામાં આવી છે અને આન્સર આવશે ગ્રામ સેવકની પ્રશ્ન નેવું સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીનું વડું મથક જણાવ અને આન્સર આવશે દાંતીવાડામાં જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે પ્રશ્ન એકાણું ચંદનના વૃક્ષો કયા પ્રકારના જંગલમાં જોવા મળે છે આના આન્સર આવશે મોસમી પ્રશ્ન બાણું ભારતમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ વધારે છે આનાન્સર આવશે ખરાબ પ્રશ્ન ત્રણું રબર કયા પ્રકારના જંગલોનું વૃક્ષ છે આનાન્સર આવશે વરસાદી પ્રશ્ન ચોરાણું નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં કયા પ્રકારના જંગલો આવેલા છે આના આન્સર આવશે ભરતીના જંગલો પ્રશ્ન પંચાણું કઈ ઔષધિનો ઉપયોગ શરદી ઉધરસ તાવ મટાડવા માટે થાય છે આના આન્સર આવશે તુલસીનો પ્રશ્ન છન્નું સતલજ અને કાલી નદીઓની વચ્ચેના હિમાલયને શું કહે છે આના આન્સર આવશે કુમાઉ હિમાલય પ્રશ્ન સત્તાણું કુમાઉ હિમાલય કયા રાજ્યમાં છે આન્સર આવશે ઉત્તરાચલમાં પ્રશ્ન અઠાણું હિમાલયના કાલી તથા તિસ્તા તથા દિહાંગ નદીઓની વચ્ચેના ભાગને શું કહેવાય છે આના આન્સર આવશે આસામ હિમાલય પ્રશ્ન નવ્વાણું બ્રહ્મપુત્રને અરુણાચલ પ્રદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે આના આન્સર આવશે દિહાંગ પ્રશ્ન સો કૈલાસ માનસરોવર ક્ષેત્ર કયા દેશમાં આવેલું છે આના આવશે ચીન દેશમાં દોસ્તો હવે તમને એક સ્ટા પ્રશ્ન આપવામાં આવશે સ્ટાફ પ્રશ્નનો જવાબ તમારે જાતે એટલે કે કમેન્ટમાં જણાવવાનો છે તો સ્ટાફ પ્રશ્ન છે કુંતાસી પુરાતત્વ્ય સ્થળ કયા જિલ્લામાં આવેલું છે ઓપ્શન સે એ ગીર સોમનાથ ઓપ્શન બી કચ્છ ઓપ્શન સી જામનગર ઓપ્શન ડી મોરબી દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો જે આપણે સો મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્નો જોયા તે તમને કેવા પ્રશ્નો લાગ્યા તે પણ કમેન્ટ કરીને જણાવજો અને દોસ્તો આવા જ મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્નો અને પૈસા તલાટીને ટેસ્ટ દેવા માટે અમાર ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને દોસ્તોમાં પણ શેર કરજો ચાલો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત